બ્રેક પછી સ્વાગત છે આપનું આરપારમાં. તુમાર શાહીમાં અટવાયેલી ફાઇલો અને તુમાખી ભર્યા અમલદારો, આ છે આપણા સરકારી તંત્રની ઓળખ. 100 વખત સરકારી કચેરીએ ધક્કા ખાધા બાદ પણ કેટલાક અધિકારીઓના દર્શન થતા નથી, પરંતુ પંચમહાલ જિલ્લાના સેવાસદની વાત નિરાળી છે. અહીં એક પ્રજાવત્સલ કલેક્ટર એસી ચેમ્બર છોડીને પગથિયા ઉતરીને ગ્રાઉન્ડ ફ્લોર પર વિકલાંગ અરજદારોને મળવા આવે છે. જોઈએ સરકારી તંત્રના સુકારણમાં મીઠી બીડી સમાન એક અધિકારીની ફરજ નિષ્ઠાનો અહેવાલ. રાજ્ય સરકાર વિકલાંગો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકે છે, પરંતુ કેટલીક વખત વિકલાંગ લાભાર્થીઓ આવી યોજનાઓનો લાભ લઈ શકતા નથી, કારણ કે તેઓ ચાલી શકવા માટે અક્ષમ હોય, સરકારી કચેરીએ સરળતાથી પહોંચી શકતા નથી, અથવા તો તેઓ જ્યારે જાય છે ત્યારે અધિકારીઓ મળતા નથી અને તેમને શારીરિક કષ્ટ વેઠવું પડે છે. પરંતુ પંચમહાલ જિલ્લા સેવા સદનમાં પરિસ્થિતિ સાવ જુદી છે. આ સેવા સદનમાં લિફ્ટની સુવિધા ન હોય તો પણ વિકલાંગ અરજદારોને અધિકારી સુધી પહોંચવામાં કોઈ તકલીફ પડતી નથી. તેનું કારણ છે પંચમહાલ જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલનો માનવતાવાદી અભિગમ, કે જેઓ સામેથી જિલ્લા સેવા સદનનો ઉપરનો માળ ઉતરી વિકલાંગ વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા ગ્રાઉન્ડ ફ્લોર પર જાય છે. હું જ્યારે એપ્રિલમાં અહીંયા જોઈન થયો ત્યારે મારા પાસે 2 દિવ્યાંગ લોકો આવ્યા હતા અરજદાર, અને એમને જોઈને મને લાગ્યું કે એમને તકલીફ પડી હશે ઉપર આવવામાં, કારણ કે મારી કચેરીમાં અત્યારે લિફ્ટની સુવિધા જે આપણે ઉપલબ્ધ કરાવવાની છે એની કામગીરી ચાલુ છે. મને લાગ્યું કે એ એટલી કઠિનાઈ ભોગવે છે મારા સુધી પહોંચવામાં, એના કરતાં હું જ એક જોતો માળ નીચે ઉતરીને એમના જે પ્રશ્ન મેં સાંભળી લીધા હોત તો એમને ઓછી તકલીફ થઈ હોત. તો આ ધ્યાનમાં જ રાખીને એક આપણે સુવિધા ઉપલબ્ધ કરી છે કે જે પણ દિવ્યાંગ અરજદાર કોઈ મારી કચેરીમાં આવશે તો એમને સાંભળવા માટે હું કે જે પણ અધિકારી હોય નીચે જાય અને એમને પ્રથમ ગ્રાઉન્ડ ફ્લોરમાં જઈને એમની જે પણ કોઈ રજૂઆત હોય એને સાંભળી લે. પંચમહાલ જિલ્લામાં હજુ એપ્રિલ મહિનામાં જ કલેક્ટર તરીકે ઉદિત અગ્રવાલનું આગમન થયું છે. આમ તો આ જિલ્લા સેવા સદનમાં દર સોમવારે અને ગુરુવારે અધિકારીઓની મીટિંગ હોય છે, જેથી અરજદારોનો ધસારો રહે છે. પરંતુ વિકલાંગ અરજદારોને આ સદનના ઉપરના માળે પહોંચવામાં તકલીફ પડતી હતી. આ વાતની કલેક્ટરને જાણ થતાં તેમણે નવું અભિયાન ચાલુ કર્યું. તેમણે વિકલાંગ અરજદારો માટે સિક્યુરિટીના રૂમ પાસે એક નોટિસ બોર્ડ લગાવ્યું, જેમાં વિકલાંગ લાભાર્થીઓને ઉપરના માળે પગથિયા ચડવાનું શ્રમ ન કરવા જણાવ્યું છે. તેમણે આ નોટિસ બોર્ડ પર જાતે જ વિકલાંગ લાભાર્થીઓને મળવા આવવાનું વચન આપ્યું છે. હવે જિલ્લા કલેક્ટર પોતે જ દર ગુરુવારે અને સોમવારે એસી ચેમ્બરમાંથી બહાર નીકળી પોતાની રાહ જોતા વિકલાંગ લાભાર્થીઓને મળવા જાય છે અને વિકલાંગોને બેસાડી શાંતિથી તેમની રજૂઆત સાંભળે છે. તેમના માનવતાવાદી પગલાથી વિકલાંગ અરજદારોની ઘણી જ રાહત થઈ છે. ખુદ કોઈ અધિકારી પોતાને મળવા સામેથી આવે અને પોતાની વાત ધીરજપૂર્વક સાંભળે, આ વિચારથી જ વિકલાંગ અરજદારોમાં હર્ષ અને સંતોષ જોવા મળે છે. કલેક્ટરના અભિગમને અનુસરી કચેરીના અન્ય અધિકારીઓ પણ વિકલાંગ લાભાર્થીઓને મળવા ઉપરના માળથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી જાય છે અને વિકલાંગ અરજદારોની વાત સાંભળે છે. શક્ય તેટલું સ્થળ પર વિકલાંગોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી મેં મારી અરજી જે બીજી ઓફિસોમાં આપી હતી ત્યાંથી મને કંઈક જવાબ આપ્યો હતો, પણ એનાથી મને એમ થયું હતું કે મને કલેક્ટર સાહેબને મળવું છે. અને હું કલેક્ટર કચેરીમાં આવી તો સિક્યુરિટી ગાર્ડે મને કીધું કે ખુરશીમાં બેસો અને તમારો મેસેજ અમે કલેક્ટર સાહેબને પહોંચાડીએ છીએ. એટલે મારો જે કલેક્ટર સાહેબને મળવાનું હતું તો વિકલાંગો માટે ખરેખર સારું છે કે ઉપર મેસેજ ગયા પછી થોડી વારમાં જ કલેક્ટર સાહેબ નીચે આવ્યા અને અમને મારી જે વાત હતી, મારી જે અરજી હતી એ એમને સાંભળી. તુમાખીથી ભરેલા અમલદારો અને તુમાર શાહીમાં અટવાયેલી ફાઇલોના સરકારી તંત્રમાં ઉદિત અગ્રવાલ જેવા પ્રજાવત્સલ અધિકારી અભિનંદનને પાત્ર છે. તેમના આ અભિગમથી અન્ય અધિકારીઓ પણ બોધ લે તો 50% સમસ્યાઓ તો એમ જ હલ થઈ જાય. વિવેક સુથાર, પંચમહાલ, વીટીવી ન્યૂઝ.